हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज हूँ तमारी साथे शेयर करीश बे अलग प्रकार ने लीली चटनी नी रेसिपी। आ चटनी एटली टेस्टी लागे छे के तमे रोटीन दाळ पात शाक रोटली साथे तो खाई ज शको, परंतु जो ढीली चटनी बनावो तो तमे कोई पण चाट के दही पूरी भेड़ पूरी कोई पण चटपटी वस्तु बनावा माटे तेनो उपयोग करी शको छो। तो रेसिपी सारी लागे तो फ्रेंड्स फेमिलीज अने रिलेटिव्स जोड़े शेयर करी चेनल ने सब्सक्राइब करवानू बिल्कुल नहीं भूलता, अने सब्सक्राइब करी बाजू में आपेल बेल बटन जरूर थी प्रेस करजो, जेथी करीने मारा दरेक नवा नवा वीडियोस नी नोटिफिकेशन तमने बधा थी पहला मळे। अत्यारे मार्केट में धाणा भाजी खूब सरस आवे छे, तो मैं अहींया 100 ग्राम जेटली धाणा भाजी 8-10 पान फुदीनाना लीधेला छे, अने साथे साथे आदू लीधेलो छे। आपणे पहली रीते एटले के ढीली चटनी बनावीए छे, एना माटे तमे अहींया सेव अथवा तो दाळिया कोई पण वस्तुनो उपयोग करी शको छो। हवे एक रेग्युलर मिक्सचर जे चटनीनू जार बोलता होय तेमां मैं सौथी पहला धाणा भाजी लीधेली, जे एकदम सारा पाणीथी 2-3 वार वॉश करी लीधेली। ત્યારબાદ તેમાં 3-5 નંગ જેટલો દાળખી એડ કરીશું ફુદીનાની, જેના પાન તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ છે। ત્યારબાદ આપણે તેમાં અડધાથી વધારે લીંબુ એડ કરી દઈશું। આ ચટણીને ઢીલી અને એઝ ઇટ ઇઝ વધારે વાર સ્ટોર કરવા માટે લાસ્ટમાં હું તમને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ પણ કહીશ, જેના લીધે આ ચટણી લાંબો સમય સુધી એઝ ઇટ ઇઝ ગ્રીન રહેશે। આ ચટણીમાં ફોદીનાની સાથે સાથે આદુ ઉમેરવાથી તેનો ટેસ્ટ ઓર સરસ લાગે છે। હવે અહીંયા ઓપ્શન છે, જો તમે દાળિયાનો યુઝ કરવા માગતા હોય તો દાળિયા, અને જો દાળિયા ઘરમાં ન હોય તો સેવનો પણ ઉપયોગ તમે કરી શકો છો। સાથે સાથે મેં અહીંયા 1 નાની ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર અને 1 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે, જેનાથી આ ચટણીની ગળાશ એટલે કે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દીધેલું। હવે આ ચટણીને લાંબો સમય સુધી એઝ ઇટ ઇઝ ગ્રીન રાખવા માટે મેં અહીંયા 2 આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા ઉમેરેલા, સાથે નાની વાટકી જેટલું પાણી ઉમેરેલું, જેથી કરીને ચટણી એકદમ સરસ ઢીલી રહે। હવે જો તમે આમાં મગફળીના બી એડ કરતા હોય તો તમારી ચટણી આટલી ગ્રીન નહીં રહે। આપણે એના ઓપ્શનમાં દાળિયા લીધેલા છે। હવે પહેલા આ ચટણીને હું તમને ગ્રીન કલર બતાવું છું। આપણે આમાં કોઈ પણ જાતનો ફૂડ કલર એડ નથી કર્યો, છતાંય આ ચટણી એકદમ સરસ ટેસ્ટી બને છે। અને સાથે સાથે જો તમે બોમ્બે સ્ટાઇલ ચાટ બનાવતા હોય, ભેળપૂરી બનાવતા હોય, એમાં તો આ ટેસ્ટી તો લાગશે જ, પણ તેનો લુક એકદમ એટ્રેક્ટિવ બનશે। તો આ પહેલી રીતની ચટણી આપણે બનાવેલી, આમાં આપણે તીખાશ બિલકુલ નથી ઉમેરેલી। હવે હું તમને બીજી ચટણી બતાવું છું। બધી વસ્તુ આપણે સેમ રાખીશું, પરંતુ તો ક્રશ કરતી વખતે તેમાં મેં અહીંયા 3 નંગ મરચા લીધેલા છે, અને સાથે સાથે 1 નાની વાટકી જેટલા શિંગદાણા અને થોડી એવી સેવનો ઉપયોગ કરેલ છે। આ ચટણીમાં દરેક મસાલા સેમ રાખી થોડું એવું પાણી એડ કરી અને ક્રશ કરી લેવાની। તો તૈયાર છે આપણી બાજુમાં રાખેલી જે બાઉલમાં છે તેવી એકદમ ઘાટી લચકા પડતી ચટણી। આ ચટણીનો ઉપયોગ તમે રૂટીન જમવામાં કરી શકો છો, એટલે તમે તેને સ્ટોર કરીને 8-10 દિવસ સુધી પણ રાખી શકો, એ રીતની બનાવી છે આપણે। તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવી હોય તો દરેકને જરૂરથી શેર કરજો। થેન્ક યુ સો મચ ગાઈઝ।